ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધીના કારણે ખેડૂતો મેદાને ઉતર્યા છે સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ માર્કેટિંગ યાર્ડ બહાર વિરોધ પ્રદર્શન કરાયું રાજકોટ જૂનાગઢ હાઇવે પર ડુંગળી ફેંકી અને વિરોધ કર્યો અને માર્કેટિંગ યાર્ડના દરવાજા પણ ખેડૂતોએ બંધ કર્યા ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા ખેડૂતોના વિરોધને લઈને હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે آه لوٹ گئے کیا کرو لوٹ گئے برباد થઈ گیا اره تو કાઈ નહિ આયા ભાઈ સંપર્ક કરો હેલો હેલો ભાવનગર માર્કેટિંગ યાર્ડ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે વચન કપાતને લઈને આ ચોક્કસ મુદત સુધી યાર્ડની તમામ હરાજી બંધ કરવામાં આવી છે અગાઉ પણ વચન કપાતનો પ્રશ્ન ઉભો થયો હતો એ જ પ્રશ્ન ફરી પાછો ઉભો થતા યાર્ડ બંધ કરવામાં આવ્યું યાર્ડમાં ખેડૂતો પાસે જણસીની ખરીદી કરતા તમામ વેપારીઓ સાથે વચન કપાત મુદ્દે અવારનવાર પ્રશ્ન ઉભો થાય છે જેનું યાર્ડના સત્તાધીશો નિરાકરણ નહીં લાવી શકતા ભાવનગર યાર્ડ ખાતી તમામ વેચાણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે જામનગરમાં ડુંગળીને લઈને ખેડૂતોને રાતા રોવાનો વારો આવ્યો છે જામનગર હાપા મા યાર્ડમાં ડુંગળીની આવક પર નવી જાહેરાત ન થાય ત્યાં સુધી પ્રતિબંધ લગાવાયો છે નિકાસ પર પ્રતિબંધથી હાપા યાર્ડમાં કમિશન એજન્ટ વેપારીઓએ ડુંગળીની હરાજી તદ્દન બંધ કરી એક મણના સો રૂપિયાથી પાંચસો પચાસ રૂપિયા મળતા ખેડૂતોની માથે હાબ ફાટિયા જેવી સ્થિતિ સર્જાઈ છે માવઠા બાદ હવે સરકારે નિકાસ પર પ્રતિબંધ લગાવી દેતા ડુંગળીના ભાવ તળીયે બેસી ગયા છે અમારા દ્વારા છેલ્લા બે સુધી ખેડૂતોને ડુંગળી ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે ડુંગળીના ભાવ ને લઈને ખોડલધામ ચેરમેન નરેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી પરિસ્થિતિ વિકટ કહેવાય છે ત્યારે સરકારે તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ તેવું હાલ પ્રતિક્રિયા આપી છે નરેશ પટેલે બીજું પરિસ્થિતિ વિકટ કહેવાય અને આમાં સરકારે જલ્દીમાં જલ્દી આનો અને ફેસલો લેવો જોઈએ અમદાવાદમાં ડુંગળીના ભાવ મુદ્દે અમિત ચાવડાનો સીએમને પત્ર સરકાર ખેડૂતના હિતમાં ડુંગળી પરના નિકાસ પર પ્રતિબંધ લગાવે અને સાથે પુનઃ ચાલુ કરે તેવો હાલ પત્ર લખવામાં આવ્યું છે ખેડૂત હાલ પૂરતો ભાવ મળી રહ્યો નથી ખેડૂતોને હાલ તો પૂરતો ભાવ નથી મળી રહ્યો તેવું ચાવડાએ કીધું છે કેન્દ્ર સરકારે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મુકતા ખેડૂત હાલ કફોડી સ્થિતિમાં મુકાવ્યો છે મોંઘી ખાતર બિયારણ અને દવાઓ પર ખર્ચ નથી નીકળતો એમનું કહેવું છે કે પંચાવન એમએમની સાઇઝની જે મોટી ડુંગળી આવે છે એ ડુંગળીનું ભાગે માર્કેટ વિદેશમાં છે અને નિકાસ પર પ્રતિબંધ મૂકવાથી એ ડુંગળીનો નિકાસ પણ નહીં થઈ શકે ખેડૂતોને ભાવ પણ નહીં મળે એનાથી સ્પષ્ટ મતલબ છે કે સરકાર ખાલી ખેડૂતના હિતોની વાતો કરે છે પણ સાચી હકીકત જાણીને એની સમસ્યાનું નિવારણ કરવા માટે કોઈ તૈયારી નથી આખરે એક મહિના બાદ આપના ધારાસભ્ય ચેતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા છે અને રાજપીપળા પૂછપરછ માટે લઈ જવાયા છે વનકર્મીને માર મારવાના ગુનામાં એક મહિનાથી ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા ફરાર હતા વસાવા એક મહિના અને નવ દિવસ પછી પોલીસ સામે હાજર થયા છે વનકર્મીઓને ધમકાવવા અને ફાયરિંગ કરવાના કેસમાં લાંબા સમયથી ફરાર ડીયાપાડાના ધારાસભ્ય ચેતર પરિવાર વસાવા ડીડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા છે પોલીસ સમક્ષ હાજર થતા પોલીસ અને વસાવાના સમર્થકો વચ્ચે ચોપાચોપી થઈ ચેતર વસાવાએ કહ્યું કે મારા પર ખોટા આરોપ લાગ્યા છે તેમણે કહ્યું કે મારી સામે ષડયંત્ર રચવામાં આવ્યું છે અને ષડયંત્રના ભાગરૂપે મને ફસાવવામાં આવ્યું છે હું અને મારો પરિવાર લડતા રહીશું એ સુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી ભાજપ પર પ્રહાર કર્યા છે મહત્વનું છે કે ચેતર વસાવાએ આગોતરા જમીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી પરંતુ આ અરજી ફગાવી દેવામાં આવી હતી ત્યારે હવે પોલીસ સામે હાજર થવાની ફરજ પડી છેલ્લા એક મહિના અને નવ દિવસથી ચેતર વસાવા ભૂગર્ભમાં હતા ધારાસભ્ય પર કર્મીને ઘરે બોલાવી ધમકાવી અને હવામાં ફાયરિંગ કરી સાહીઠ હજાર રૂપિયા પડાવી લેવાનો આરોપ છે फॉरेस्ट के अधिकारियों को आ, अधिकारियों के पास से बलजबरी से पैसा निकलवाना फायरिंग करके गैरकायदेसर मंडली की रचना करके आ, उन्होंने जो गुना किया था उसी हिसाब से एफआईआर दर्ज की गई थी और वो एफआईआर के तहत वो गुना के तहत आज दिन तक वो फरार थे आज उनकी धरपकड़ की गई है વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી રાજ્યમાં પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે ત્રણ દિવસ સુધી તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી જેટલો વધારો થશે તાપમાનમાં જે વાતાવરણમાં ભેજ અને વાદળો છવાયા હોવાથી તાપમાન ઉચકાશે જ્યારે નલિયામાં દસ પોઈન્ટ પાંચ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે સૌથી ઠંડુ શહેર બન્યું છે નલિયા અમદાવાદમાં તાપમાન સોળ પોઈન્ટ પાંચ ડિગ્રી જેટલું નોંધાયું છે टेम्परेचर देखा जाए तो टेम्परेचर अगले दो तीन दिन में टेम्परेचर दो से तीन डिग्री बढ़ सकता है नाइट टेम्परेचर यानी न्यूनतम टेम्परेचर जो मिनिमम टेम्परेचर होता है उसमें बढ़ोतरी होने का संभावना है बाय दो से तीन डिग्री सेल्सियस मैम क्या रीजनल टेम्परेचर राइज होगा अभी टेम्परेचर राइज हो रहा है थोड़ा सा क्लाउड भी हो रहा है मॉइस्चर थोड़ा सा है उसके कारण से मिनिमम टेम्परेचर राइज होने का संभावना है તો ત્રણ દિવસ સુધી તાપમાન સૂકું રહેશે વાતાવરણ અંગે હવામાન વિભાગે આ આગાહી કરી છે ત્રણ દિવસ જેટલું વાતાવરણ સૂકું રહેશે જોકે આગામી પાંચ દિવસ માટે આગાહી કરવામાં આવી છે બે થી ત્રણ ડિગ્રી જેટલો વાતાવરણમાં ઘટાડો નોંધાશે